નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં રહેતા 68 વર્ષીય મિકેનિક એન્જિનિયર પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર કોઈ દેવી દેવતાનું નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટુ બનાવ્યું. પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર મોદીનું ટેટુ બનાવવા પાછળનું કારણ એ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ભગવાન માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, તેથી તેની ઉજવણી કરવા માટે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ધ્વજની આકૃતિ તેમના પોતાના હાથે બનાવવામાં આવી છે. પોતે એક એન્જિનિયર હોવાને કારણે તેમણે આ તસવીર જાતે જ ડિઝાઇન કરી છે. તેમની વિચારસરણી, ટેકનોલોજી, એડવાન્સ ચાલવું, એકદમ મોજીલા રહેવા છતાં દરેક કાર્યમાં સંપૂર્ણ ડૂબી જવું, અમારું આખું કુટુંબ તેમને ભગવાન જ માને છે. નરેન્દ્રભાઈ મોદીની બર્થડે પર એમને ગિફ્ટ આપવી છે એટલે મેં તેમના બર્થડે પહેલાં ટેટુ કરાવ્યું અને ભારત રાષ્ટ્રને બહુમાન આપું છું એટલે તેના માટે રાષ્ટ્રધ્વજ કરાવ્યો છે. આ ડિઝાઇન મેં પોતે જ બનાવી અને ટેટુવાળા ભાઈ પાસે જઈને કરાવ્યું. પ્રકાશ મહેતા, શું કામ કરો છો? પ્રધાનમંત્રીનો ટેટુ આપવા પર એવું છે, શું કહે છો? હું એક એન્જિનિયર છું અને આઈ એમ 68 યર્સ ઓલ્ડ. 68 વર્ષની મારી ઉંમર છે અને સુરત વેસુમાં રહું છું. નરેન્દ્રભાઈ મોદીના માટે ભગવાન માનીએ છે અને એટલે એમ થયું કે આપણે દેશને પણ ખૂબ પ્રેમ કરીએ છીએ, હું કુટુંબને પ્રેમ કરું છું એટલે પહેલાં તો ટેટુ કરાવવાનું મન થયું. 56 વર્ષની ઉંમરે તે મેં જ્યોતિ પ્રકાશ મારી વાઇફનું ને મારું નામ રાખીને લવ લખી દીધું. પછી થયું કે હવે પણ મારા કુટુંબમાં મારા બંને છોકરાઓને પણ મારા મારા શરીર પર લેવાય તો હિરલ અને હર્ષના નામ લખ્યા કે આઈ લવ હિરલ અને હર્ષ. અમે કોઈ રાષ્ટ્રને પ્રેમ કરું છું તો પછી રાષ્ટ્રધ્વજ અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો બસ એના જેવું ઉત્તમ કઈ દી મગજમાં આવ્યું ને કે એન્જિનિયર છું એટલે મેં જાતે ડિઝાઇન કરી દીધી રાષ્ટ્રધ્વજની અને મોદી સાહેબના ફોટો ગૂગલ પર શોધી એમની સિગ્નેચર ને બધું વ્યવસ્થિત કરીને પછી ટેટુ વાળા પાસે કે ભાઈ મને આવું કરવું છે એટલે કે પડી જશે અંકલ. બસ એ બી ખુશ થઈ ગયા કે આટલી ઉંમર તો અમારી પાસે કોઈ આવ્યું જ નથી હજુ સુધી ટેટુ પરાવો 68 વર્ષે તો તમે કેવું પડે. હું ચાલો ભાઈ પારો હું નસીબદાર છું, 4-5 કલાકની મહેનત થઈ મને. ટેટુ પરાવવાનું કારણ એક જ, અમે એમને ભગવાન માનીએ છીએ, એમના વિચારસરણી અમારી સાથે રહી અને જ્યારે પણ અમને કોઈ તકલીફ પડી હોય તો બી અમે ખાલી મોદી સાહેબના હાથમાં પાછું ફરી એકવાર જોઈ લઈએ છીએ બસ તો અમને પોઝિટિવિટી આવી જાય છે, એક એનર્જી આવી જાય કે ઉભો થા અને પાછું કામ કરવા માંડો. એક એનર્જી એ જે કઈ સ્પીચ હોય એમની તો બધી યાદ આવી જાય, એમનો ચહેરો જોઈએ એટલે. મોદીજીનો જન્મદિન આવે છે, શું માંગ્યું છે તમારી? 17 સપ્ટેમ્બરે એમની બર્થડે આવતી હતી એટલે જ મેં 11 ઓગસ્ટે પરાઈ દીધું કે હિલિંગ થઈ જાય એટલે બરાબર રૂજ આવી જાય અને તે તું બરાબર થઈ રહે એટલે એમની બર્થડે પર મારે ગિફ્ટ આપવું હતું કે ભાઈ મોદી સાહેબને ગિફ્ટ આપું જેમને હું ભગવાન માનું છું ને લાઈવ છે અને એકવાર જો મોદી સાહેબ અમને દિલ્હી બોલાવી દે અને સાક્ષાત દર્શન આપે તો હું સમજીશ કે અમારા પૂરા કુટુંબના 4 ધામની યાત્રા પૂરી, દર્શન થઈ ગયા.